ગુડ મોર્નિંગ કિડ્સ, જય શ્રી કૃષ્ણ. બાળકો, આજે આપણે ગુજરાતીમાં આડા ઊભા ખાનાનું રિવિઝન ફરીથી લેવાનું છે. તમને કાવાળો કપ્પો આવડશે તો તમને આડા ઊભા ખાના આવડશે. હજી મને લાગે છે કે બાળકોને સમજ નથી પડતી, તો જો એમાં પહેલો ટોપિક છે, તમને શબ્દો વાંચતા આવડવા જોઈએ. ગ ર બને કાનો બા, ગરબા. પછી છે શબ્દ બને કાનો બાટલા. તો તમારે જોવાનું કે આમાં ક્યાં બે શબ્દ સરખા છે. બા એટલે એમાં તમારે લીટી કરી દેવાની, અથવા તો તમારે રાઉન્ડ કરી દેવાનું, બરાબર. હવે જોવાનું કે આ શબ્દ પહેલો ક્યાંથી ચાલુ થાય છે. જો તમને આવડે તો તમે પહેલાં આ લખી નાખો, બાટલા. લખાઈ ગયું, બરાબર. હવે શું લખવાનું રહ્યું? ગર, ગર બા થઈ ગયું. ગરબા બાટલા. એવું નથી કે પહેલેથી તેનું પહેલો અક્ષર છે તો પહેલાં લખવાનું, બીજો પછી શબ્દ લખવાનો, એવું નથી. હવે આ જો, ફનેકાનો ફા ફડા, ડનેકાનો ડા બલ, અનેકાનો લા ડાબલા. તો હવે એમાં ક્યાં બે ક્યાં સરખા આવે છે? ડનેકાનો ડા, બરાબર. તો એની નીચે લીટી કરો અથવા તો રાઉન્ડ કરો. જો એમાં પહેલો છે ડા, બરાબર. તો તમે આ પણ લખી શકો, ફનેકાનો ફા ફો ડા. થઈ ગયો, આ શબ્દ લખાઈ ગયો. હવે કયો લખવાનો રહ્યો? આ ડ લખેલો છે, ડનેકાનો ડા. બ અને લા લખવાનો રહ્યો, બ અને ડનેકાનો લા, ડા બ લા ફા ફો ડા, બરાબર. હવે ત્રીજું જો, એવું નથી કે ચલો આ શબ્દ પહેલો આવ્યો તો એ લખી, અહીંયા આવ્યો તો વચ્ચે પણ તમારે મેચિંગ આવે મૂળાક્ષર. જેમ કે બટાણા બટાકા, તો એમાં ટા સરખું આવ્યું એટલે રાઉન્ડ કરો, ચલો, બરાબર. તો એમાં તમે કોઈ પણ પહેલાં લખી શકો, પહેલાં બટેટાએ લખી શકો અને વટાણાએ લખી શકો. તો પહેલો છે વટાણા, તો આપણે વટાણા લખશું, વ ટા આણા. પછી આવે બ ટા કા, બટાકા વટાણાનું શાક ભાવે ને બાળકો. તો આવી રીતે આ જ આપણે રિવિઝન નોટબુકમાં લઈએ. ચલો બાળકો, તમારી નોટબુક કાઢો, એમાં મમ્માને કયો રિવિઝન લખી લે. સી પોઈન્ટ ડબલ્યુ લખો અને એચ પોઈન્ટ ડબલ્યુ, ક્લાસ વર્ક સેમ ધ હોમવર્ક. મારો વિડીયો જોઈને તમે આ લખશો તો તમારું ક્લાસ વર્ક પણ થઈ જશે અને હોમવર્ક પણ થઈ જશે. ચલો એમાં પહેલો શબ્દ છે ભ મ રનેકાનો રા, ભ મ રા અને રનેકાનો રા ફડા. તો એમાં કયો શબ્દ સરખો આવ્યો? રનેકાનો રા, રા મૂળાક્ષર સરખો આવ્યો. તો એમાં આપણે રા નીચે આવી રીતે આમ રાઉન્ડ પહેલાં કરી લઈએ, એટલે એમાં પહેલો શબ્દ લખશું ભ અને મ, એટલે ભ મ રા થઈ ગયું. અને બીજો શબ્દ લખશું રનેકાનો રા અને ફ ડનેકાનો ડા, રા ફ ડા થઈ ગયું. હવે જો, ટ કા ઉ અને ઉ પનેકાનો પા ડ, બરાબર. તો આમાં કયો છે મૂળાક્ષર સરખો? ઉ, બરાબર. એની નીચે તમે લીટી કરજો, પછી પહેલો શબ્દ લખો ટ કા ઉ અને પનેકાનો પા ઉ પા ડ, ટ કા ઉ ને ઉ પા ડ લખાઈ ગયા. હવે જો, ઘ ટ ના ના પા સ. તમને શબ્દ વાંચતા આવડવા જોઈએ બાળકો, તો તમને આવડશે. તો ન પહેલાં લખેલો છે, અહીંયા લખેલો, તો પહેલાં તમે આ પણ લખી શકો, નનેકાનો ના પનેકાનો પા સ ના પા સ. અને હવે તમે આ પણ લખી શકો ઘ અને ટ, ઘટ ના ના પા સ. હવે અહીંયા બીજા પેજ ઉપર જુઓ, એમાં લખેલું છે લનેકાનો લા ડ વા અને ખા ટ લા. આમાં પહેલો અને આ છેલ્લો લ લા સરખો છે, તો એમાં તમે પહેલો લખી શકો, આય લખી શકો, નાય લખી શકો, પણ અહીંયા પહેલો લા છે એટલે અહીંયા પહેલાં લખવાનું લા ડ વા, એટલે શબ્દ બની જાય. જો અહીંયા તમે લખો તો ઊંધું બને. હવે અહીં લખો અનેકાનો ખા ટલા, બની ગયું, બરાબર. જોયું તમે બાળકો આ બે? હવે અહીં જ આવી રીતે લખો મારી હારે સી પોઈન્ટ ડબલ્યુ, તમને લખતા આવડવું જોઈએ. કનેકાનો કા થી ગનેકાનો જ્ઞા, બધા લખજો પેન્સિલ પકડીને તો જ તમને આવડશે. ચલો મારી સાથે કાવાળો કપ્પો લખો બાળકો. કનેકાનો કા, ખનેકાનો ખા, ગનેકાનો ગા, ખનેકાનો ઘા, ચનેકાનો ચા, છનેકાનો છા, છનેકાનો જા, ઝનેકાનો ઝા, ટનેકાનો ટા, ઠનેકાનો ઠા, ડનેકાનો ડા, ઢનેકાનો ઢા, હણનેકાનો હણા,
તનેકાનો તા, થનેકાનો થા, દનેકાનો દા, તનેકાનો ધા, નનેકાનો ના, બનેકાનો પા, ફનેકાનો ફા અને બકરીના બનેકાનો બા, ભનેકાનો ભા, મનેકાનો મા, યનેકાનો યા, રનેકાનો રા, લનેકાનો લા, વનેકાનો વા, સસરણાયનો એનેકાનો શા, સસટકોણનો એનેકાનો સા, સસસલાનો એનેકાનો સા, અનેકાનો હા, અડનેકાનો અડા, ક્ષત્રિય અનેકાનો ક્ષા અને જ્ઞનેકાનો જ્ઞા. આ બે પેજ ક્લાસવર્ક સેમ ધ હોમવર્ક ને ક્લાસવર્ક સેમ ધ હોમવર્ક એટલે મારો વિડીયો જોઈને તમે ક્લાસવર્ક લખશો એ જ તમારું હોમવર્ક થઈ જશે. જેટલું તમે રાઇટિંગ કરશો બાળકો એટલું જ તમને લખતા આવડશે. ઓકે કિડ્સ, બાય એન્ડ ટેક કેર.